તમે ભારતીય સંસ્કૃતિ નામના ગ્રંથો વિનોબાજીએ જે લખ્યા છે એ વાંચી જાઓ એટલે એનો જવાબ મળશે. સંસ્કૃતિ નામે જ્યાં જ્યાં જે ગયું છે તેનું મૂળ આપણા રાષ્ટ્રમાં છે, પણ આપણે શું કર્યું ત્યાં અટકી ગયા. આનું આનું મોટું મોટું બોલ્યા કરવાનું, ભારત આવો દેશ છે ને, અખંડ ભારત આમ છે ને, આપણે આમ હતા, પણ એને આપણે એનાલિસિસ નહીં કર્યું. બાબત તો એ કે જો સંસ્કૃતિની વાત કરો ને તો એ ભારત નામના રાષ્ટ્ર પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. તમને એમ લાગે કે આ તો મારું આત્યંતિક ધાર્મિક વિધાન છે, ના, ધાર્મિક વિધાન નથી. તમે ભારતીય સંસ્કૃતિ નામના ગ્રંથો વિનોબાજીએ જે લખ્યા છે એ વાંચી જાઓ એટલે એનો જવાબ મળશે. સંસ્કૃતિ નામે જ્યાં જ્યાં જે ગયું છે તેનું મૂળ આપણા રાષ્ટ્રમાં છે, પણ આપણે શું કર્યું ત્યાં અટકી ગયા. આનું આનું મોટું મોટું બોલ્યા કરવાનું, ભારત આવો દેશ છે ને, અખંડ ભારત આમ છે ને, આપણે આમ હતા, પણ એને આપણે એનાલિસિસ નહીં કર્યું. આ વખતના ગુજરાતના દીપોત્સવી અંકમાં મેં એક 12 પાનાનો લેખ આ ભારત ભારત ભારતીયતા અને ભારતીય સંસ્કૃતિ એના ઉપર લખ્યો છે, વિનોબાજીનો આધાર લઈને લખ્યો છે. મેં જે શરૂઆતમાં એક વાત કરી વિશ્વ માનવની કલ્પના, એકમ સત વિપ્ર બહુધા બદંતિ, આવું આપણું જે શાસ્ત્ર વિધાન છે એ સંસ્કૃતિ વિધાન છે. હવે તમે મને કહો કે એ સંસ્કૃતિ વિધાન બીજે ક્યાં છે, અથવા એવું તમને ક્યાં જો હમણાં યુરોપમાં છે, ના, તું તારું કરી લે, હું મારું કરી લઉં. અમેરિકામાં છે, ના, ગમે તેવો નાનકડો છોકરો એ કે ડેડ ઓકે ગુડ નાઇટ ગુડ નાઇટ એન્ડ ગયો જાય. હવે આની સામે આપણને વાંધો છે એટલાથી નહીં ચાલે, પણ આપણે ત્યાં મૂળ જળવાનું છે, નથી જળવાનું, આપણે ત્યાં નથી જળવાનું. પરિણામે મોડર્નાઇઝેશન અથવા તો પશ્ચિમી સંસ્કૃતિ એવું બોલીએ ત્યારે આપણે યાદ રાખવું પડે કે એમાં અહીંથી જ થોડું, અને તમે જુઓ છો સાહેબ અત્યારે એ લોકો આપણી તરફ વળ્યા છે, અત્યારે લોકો આપણી તરફ. હું તો તમને ઉદાહરણ આપું તો પોંડિચેરી જાઓ, કોણ મેનેજ કરે છે? પૂના જાઓ, ઓશો આશ્રમને કોણ મેનેજ કરે છે? તમે અહીંયા આપણા અમદાવાદ પાસેના આશ્રમોમાં આવો, કોણ મેનેજ કરે છે? ફોરેનર્સ મેનેજ કરે છે. વાય ધે આર હિયર? એ જે મોડર્ન ને જે આધુનિકતા પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે જવું છે એ છોડીને અહીંયા કેમ આવે છે? એનું કારણ છે, એને સમજાઈ ગયું છે કે મનની મૂળ શાંતિ અહીંયાથી મળશે, ઓલામાંથી નહીં મળે. અને એ તો બહુ સીધી વાત છે કે તમારી પાસે જે હોય એની કિંમત તમને હોય ત્યારે ન સમજાય. દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખેલોના હૈ, મિલ જાય વો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ. એમ આપણને મળી ગયું છે. હું તો એમ કહું કે અત્યારની પેઢી એટલે લગભગ 400-500 વર્ષના લોકોએ કશું જ કર્યા વગર આ બધું મળ્યું છે. આ સોફો મેં વસાવ્યો છે, આ ઘર મેં વસાવ્યું છે, માટે મારો દીકરો અહીંયા પગ ખૂંદવા માંડે તો મનો જીવ બળશે, પણ એ દીકરાના બાપનો જીવ નહીં બળે, મારા દીકરાનો નહીં બળે. કારણ કે શું માનશે? કઈ વાંધો નહીં એમાં શું, બીકોઝ હી હેઝ નોટ સ્પેન્ટ મની ફોર ધેટ. તમે જેમાં ખર્ચાણા નથી ને એનું મૂલ્ય તમને સમજાતું નથી. આપણે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિમાં આવું બન્યું છે. અને હું એક બીજો ભ્રમ દૂર થાય એવી વાત કરું, સાહેબ પશ્ચિમી સંસ્કૃતિ ખરાબ નથી, આપણે એને ખરાબ ચિત્રી મારી છે. તમને એમ થાય કે એવું કોણે કીધું? સ્વામી વિવેકાનંદે વિદેશ જઈને લખેલા પત્રો વાંચો, સ્વામી વિવેકાનંદને વાંચો. બીજું તમને કહું, પશ્ચિમી સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિ કરો છો, આપણા લગભગ સ્વામી સાધુઓ છે એ વિદેશ જ જઈને બેઠા હોય છે, ધર્મ પ્રચાર અર્થે વિદેશ યાત્રા એવું વારંવાર વાંચીએ છીએ. આપણા ધર્મને ત્યાં પ્રચાર કરવા જાઓ છો, ખરેખર મને તમને અંદરથી ખબર છે કે ત્યાંનો ડોલર ત્યાંનું પાઉન્ડ એ સોલિડ છે, એટલે આપણે વિદેશમાં ધર્મ પ્રચાર કરવા કરતા નાણાકીય વ્યવહારને સાચવવા માટે ત્યાં જઈએ છીએ, રાઈટ? આ સત્ય છે. પછી અહીંયા આવીને એ નાણાંનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણને કોઈ વાંધો નથી, કોઈ આપેલા નાણાં વપરાય, પણ આમાં વપરાવા જોઈએ. તમે મને એમ કહેશો આપણે ત્યાં સંસ્કૃત પાઠશાળા કેટલી? તમે મને એમ કહો કે આપણે ત્યાં ગીતા વિદ્યાલય છે કે બીજા વિદ્યાલય છે એવા કેટલા?
જ્યાં રેગ્યુલર જવાતું એટલે કેટલા, ખરેખર જેટલા જીમ છે ને એટલા એ યુનિટ્સ હોવા જોઈએ, એટલા કેન્દ્રો હોવા જોઈએ. હજી તમે ભૂલી જાઓ, ચાલો એ જીમની જરૂર નથી, તમે દક્ષિણ ભારતમાં જાઓ, દક્ષિણ ભારતનું દરેક ઘરની અંદર ધર્મ સચવાયેલો છે, બેઝિક ધર્મ. તમે દક્ષિણ ભારતમાં જઈને તપાસ કરજો સાહેબ, એક જ સરખા ચહેરા લાગે, કોઈએ ઊભો ચાંદલો કર્યો હોય, આડો ચાંદલો કર્યો હોય, સાડી પહેરેલી વધુમાં વધુ સ્ત્રીઓ તમારે જોવી હોય તો તમે દક્ષિણ ભારત જાઓ અને ગુજરાતમાં શોધી દો, એમાં ગુજરાતી સાડી પહેરેલી સ્ત્રી શોધી દો તમે. એટલે આપણને કોઈ કહ્યું નથી કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળો, પણ આપણને આપણાનું મૂલ્ય નથી, માટે આપણે બીજા તરફ વળીએ છીએ. અને એ યોગ્ય છે એમ તો ન જ કહેવાય, પણ મને એમ લાગે છે કે એ આપણને ધીમે ધીમે મારી નાખે એવી હાલત થઈ જશે. એટલા માટે થઈ જશે કે જે પોતે કોઈ વાત છોડે છે એ બહારની વાત પૂરી આત્મસાત કરી શકતો નથી. ઘરનો કૂતરો નહીં, ઘરનો કૂતરો નહીં, ઘરનો કે ઘાટનો એવી હાલત આપણી થાય છે. પરિણામે તમે જુઓ છો કે અંગ્રેજી માધ્યમ આવ્યું તો અંગ્રેજી સારું નથી, ગુજરાતી માધ્યમ બંધ થયું, ગુજરાતી આટલું સદ્ધર હોવા છતાં આપણું ગુજરાતી એ સારું નથી. તમે જે તમારું નથી અથવા તમારી જેના માટે ક્ષમતા નથી એ લેવા જાઓ છો ત્યારે તમારા બેય બગડે છે.